નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ એજ્યુકેરમાં. આજે આપણે શરૂ કરીશું નફો અને ખોટ, કે જે આવનારી પરીક્ષાઓ માટે અત્યંત ઉપયોગી છે. તો ચાલો શરૂ કરીએ. મૂળ કિંમત હોય છે 100%. આરવ છે એ કોઈ પણ વસ્તુ 240માં વેચે છે તો એને 20% ખોટ જાય છે, એટલે કે 100માંથી 20% ખોટ એટલે 80% એ રૂપિયા 240માં કોઈ વસ્તુ વેચે છે. તો 100% કેટલી થાય? તો ત્રિરાશિ પ્રમાણે 240 × 100/800 એસી, 8 × 3 = 24, 100 × 3 = 300, એટલે કે વસ્તુની મૂળ કિંમત રૂપિયા 300 છે. બીજો દાખલો જોઈએ. એક દુકાનદાર 1 કિલોગ્રામના બદલે 800 ગ્રામના તોલનો ઉપયોગ કરે છે તો તેને નફાની ટકાવારી શોધો. હવે કોઈ દુકાનદાર છે એ 1 કેજી એટલે કે 1000 ગ્રામ એના બદલે 800 ગ્રામના તોલનો ઉપયોગ કરે છે તો એને 800 ગ્રામે 200 ગ્રામનો ફાયદો થશે. તો ત્રિરાશિ પ્રમાણે 800 ગ્રામે 200 ગ્રામનો ફાયદો, તો 100 એ કેટલા? એટલે 200 × 100/800, 200 × 800 અને 25 × 100 એટલે 25 ગ્રામ. તો ટકાવારી પ્રમાણે એને 25% ફાયદો થશે એટલે કે નફો થશે. ત્રીજો દાખલો. એક બેગની કિંમતમાં 84 રૂપિયાનો વધારો કરતા દુકાનદારને 6% ખોટને બદલે 6% નફો થાય છે તો બેગની મૂળ કિંમત શોધો. હવે બેગની મૂળ કિંમત એ 100% હશે. હવે કોઈ એ મૂળ કિંમત છે એટલે એમાં 84 રૂપિયાનો વધારો કરે છે તો એને 6% ખોટને બદલે 6% નફો થાય છે. તો 6% ખોટ ને બદલે એને 6% નફો થાય છે એટલે કે ટોટલ 12% ફાયદો થાય છે. તો 12% એ રૂપિયા 84 થાય, તો 100% એ કેટલા? તો 100 × 84/12. હવે 12 × 7 = 84 એટલે કે વસ્તુની મૂળ કિંમત એ રૂપિયા 700 હશે. દાખલો નંબર 4. ₹10/11 લીંબુ ખરીદીને ₹11/10 લીંબુ વેચતા નફો કે ખોટની ટકાવારી શોધો. હવે આમાં ખરીદી કરીએ ₹10/11 લીંબુની, અને વેચાણ કર્યો છે ₹11/10 લીંબુનો. હવે અહીંયા ટકાવારી શોધવા માટે લીંબુની સંખ્યા સરખી કરવી પડશે. તો સંખ્યા સરખી કરવા માટે 11 ને 10 વડે અને અહીંયા 10 ને 11 વડે ગુણવા પડશે, એટલે કે ખરીદી બરાબર ₹10/10, અહીંયા લીંબુની સંખ્યા 11×10, વેચાણ બરાબર ₹11, અહીંયા કેટલા વડે ગુણવા પડશે? તો કે 11 વડે, લીંબુની સંખ્યા 10×11 વડે ગુણવા પડશે એટલે કે અહીંયા લીંબુની સંખ્યા સરખી થઈ જશે 110. અને અહીંયા ખરીદી એ 10×10 ₹100માં થશે અને વેચાણ એ 121માં થશે, 11×11 = 121. તો ₹100માં 110 લીંબુ ખરીદ્યા અને 121માં 110 લીંબુ વેચ્યા એટલે કે 100 એ 121 રૂપિયા, તો 100% એ 121%, એટલે કે 21% નો નફો થશે.
દાખલા નંબર 5, ઘઉંની કિંમતમાં 20% વધારો ઠપ. ઘઉંની કિંમતમાં 20% વધારો થતાં એક વ્યક્તિને રૂપિયા 1200માં 2 કિલો ઘઉં ઓછા મળે છે, તો ઘઉંનો નવો અને જૂનો ભાવ શોધો. હવે પહેલાં ઘઉંનો નવો ભાવ શોધવા માટે એ રૂપિયા 1200ના 20% એટલે કે 12 × 2 = 24, 24 એ 2 કિલો ઘઉં એટલે કે 1 કિલોએ 120, તો કે 1 કેજી ઘઉં 120 એ આ છે નવો ભાવ. હવે આ નવો ભાવ રૂપિયા 120 છે એ 20% વધારા સાથે એટલે કે 20% નફા સાથે છે એટલે કે 120%. આપણે જૂનો ભાવ શોધવાનો છે એટલે કે 100%, તો એ કેટલાય થશે, 120 એ 120, તો 100 એ 100 એટલે કે જૂનો ભાવ થશે રૂપિયા 100. દાખલા નંબર 6, એક રમકડાને 20% નફાથી વેચવામાં આવે છે. જો આ રમકડાને 10% ઓછી કિંમતે ખરીદી અને વેચાણ કિંમતમાં ₹630નો ઘટાડો કરવામાં આવે તો પણ 10% નફો થાય છે, તો રમકડાની મૂળ કિંમત શોધો. હવે રમકડાની મૂળ કિંમત એટલે કે 100% એ એક રમકડાને 20% નફાથી વેચવામાં આવે છે એટલે કે 20% નફો, વેચાણ કિંમત થશે 120%. હવે જો આ રમકડાને 10% ઓછી કિંમતે ખરીદી એટલે કે જેટલી મૂળ કિંમત હતી એમાંથી 10% ઓછી કિંમતે એટલે કે -10%, તો 100 ના 10% 10 એટલે કે 90%. 10% ઓછી કિંમતે ખરીદી અને વેચાણ કિંમતમાં ₹630નો ઘટાડો કરવામાં આવે, આ વેચાણ કિંમત છે એમાં ₹630નો ઘટાડો કરવામાં આવે તો પણ તેને 10% નફો થાય છે. 10% નફો એટલે કે હવે મૂળ કિંમત થયા 90%, એના 10% નફો થાય છે, 90%ના 10% એટલે 9%, તો ટોટલ થયા 90+9 એટલે 99%. હવે રમકડાની મૂળ કિંમત એટલે કે વેચાણ કિંમત 120% હતી, છેલ્લે 630નો ઘટાડો કર્યો, છેલ્લે 99%માં એની વેચાણ કિંમત પડી, તો મૂળ કિંમત માટે 120% - 99% એટલે કે 21%, 21% એટલે બરાબર ₹630. તો હવે ત્રિરાશિ મૂકતા 21% ₹630, તો 100% કેટલા એટલે કે 630 × 100 / 21, 21 × 63 = 63, 100 × 30 એટલે કે મૂળ કિંમત થશે ₹3000. દાખલા નંબર 7, મોબાઈલની કિંમતમાં 30% વધારો કરતા મોબાઈલના વેચાણમાં 20% ઘટાડો થાય છે, તો એકંદરે વેચાણમાં કેટલો ફેરફાર થાય. હવે વધારો છે એ 30% છે, તો કોઈ પણ બેજ લઈ લેવાનું, 100 એ 30% એટલે કે 30, તો 130, એ જ રીતે 10 એ 30% તો 10 ના 30% 3, 10 એ 30% એટલે 10 + 3 વધારો છે એટલે 13 ના 10. હવે ઘટાડો કેટલો થાય છે, તો કે 20%, તો 10 એ 20% ઘટાડો એટલે 10 એ 2 નો ઘટાડો એટલે 10 - 2 એટલે 8 ના 10. હવે એકંદરે વેપારમાં કેટલો ફેરફાર થયો, તો એ 100% દરેક ગોતવાનો છે, તો 10 એ 13 આ વધારો છે અને 10 એ 8 આ ઘટાડો છે, તો 100% મેળવતા ગુણાકાર કરવાનો, 10 × 10 = 100, 13 × 8 = 104, તો 100%
4% વધારો એકંદરે થશે. દાખલા નંબર 8. એક ખેડૂત બે બળદને રૂપિયા 1200-1200માં વેચે છે. એકમાં 20% નફો થાય છે અને એકમાં 20% ખોટ જાય છે, તો બંને બળદની મૂળ કિંમત શોધો. હવે બે બળદ છે, બંનેને 1200-1200માં વેચે છે, એકમાં 20% નફો છે, એકમાં 20%ની ખોટ છે. હવે બળદ છે કે જેમાં 20% નફો થાય છે, તો 20% નફો એટલે ટોટલ 120% થશે, જે રૂપિયા 1200માં વેચે છે. તો 120% એ 1200, તો 100% એ 1000 થશે. તો આ છે પહેલા બળદની મૂળ કિંમત. હવે બીજો છે કે જેમાં 20% ખોટ જાય છે અને 1200માં વેચે છે. તો 20% ખોટ એટલે કે 100 - 20, તો 80% એ વેચે છે. કેટલા રૂપિયામાં? 1200 રૂપિયામાં. તો 80% એ 1200, તો 100% એ કેટલા? એટલે કે 1200 × 100 / 80. પંદર અઠા 120, 15 × 100 એટલે કે 1500. 1500 એ આ બીજા બળદની મૂળ કિંમત છે. એટલે કે ટોટલ એ 1200 + 1200માં વેચ્યા, એટલે કે 2400માં બે બળદ વેચ્યા. અને ખરીદ્યા કેટલામાં? તો કે 1000 + 1500 એટલે કે ટોટલ 2500માં. દાખલા નંબર 9. એક વેપારી રૂપિયા 1 માં 8 પેન્સિલ ખરીદે છે. જો તેને 60% નફો કમાવવો હોય તો રૂપિયા 1 માં કેટલી પેન્સિલ વેચવી જોઈએ? વેપારી છે, રૂપિયા 1 માં 8 પેન્સિલ ખરીદે છે, એટલે કે 8 પેન્સિલ રૂપિયા 1 માં. તો 1 પેન્સિલનો ભાવ કેટલો? 1 પેન્સિલનો ભાવ 1/8, કે જે 100% હોય. હવે વેચાણ એને 60% નફો કમાવવો છે, તો એ 1 રૂપિયામાં કેટલી પેન્સિલ વેચશે? તો ધારો કે એ 1 પેન્સિલ વેચશે રૂપિયા 1 માં. તો 1 પેન્સિલ નો ભાવ થયો 1/x, કે જે કેટલા ટકા હશે? 100% + 60% નફો, એટલે +60, એટલે કે ટોટલ 160%. હવે 3 રાશિ 100% એ 1/8, 160% એ 1/x. તો હવે x ગોતવાની છે આપણે. 100 × 1/8 = 8 × 160. 8 × 2 = 16. 100 × x = 20. 100 × 20 = x. તો x = 20 × 50 = 100, એટલે કે 5 રૂપિયા. તો એ 5 રૂપિયા નહીં પણ 5 પેન્સિલ. તો એ 1 રૂપિયામાં 5 પેન્સિલ વેચશે ત્યારે તેને 60% નફો થશે. દાખલા નંબર 10. નોટબુકના ભાવમાં 20% ઘટાડો થતાં રૂપિયા 200માં 2 નોટબુક વધુ ખરીદી શકાય છે. તો નોટબુકનો નવો અને જૂનો ભાવ શોધો. હવે નોટબુકનો નવો ભાવ શોધવા માટે રૂપિયા 200 ના 20% ચાલીસ એ 2 નોટબુક છે, એટલે કે 1 નોટબુક રૂપિયા 20 છે. આ છે નવો ભાવ. હવે નવો ભાવ છે એ 20% ઘટાડો થઈને છે, એટલે કે 80% એ છે. તો જૂનો ભાવ છે એ 100% હશે. તો 80% એ રૂપિયા 20, તો 100% એ કેટલા? એટલે કે 20 × 100 / 80. 20 ચોક 80, 25 ચોકો
સો, એટલે કે જૂનો ભાવ છે એ રૂપિયા 25 છે. તો આ જ રીતે આપણે આજે નફો અને ખોટ જોયું કે જે આવનારી પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. આ જ રીતે બીજા પણ બીજા ચેપ્ટરના વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ. થેન્ક યુ.